कोरोना महामारी बाद राज्यभरमां गौशाळाઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવો માટે દાનનો પ્રવાહ ઘટી જતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને પશુઓની નિભાવણી કરવી મુશ્કેલ બની ગઈ હતી, જેમાં સરકારે આ વર્ષે બજેટમાં ગૌશાળા પાંજરાપોળને સહાય કરવા રૂપિયા 500 કરોડની જોગવાઈ કરી હતી. જો કે 6 માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે 1 પણ રૂપિયો ચૂકવ્યો નથી. ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરવા છતાં સરકારના પેટનું પાણી ન હલતા રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાના લાભાર્થે આંદોલન શરૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળોમાં સહાય ન ચૂકવતા હવે આંદોલન શરૂ થયા છે, જેમાં આજે સરકારના વિરોધમાં અને ગૌમાતાના સમર્થનમાં આજે બંધનું એલાન આપ્યું છે. ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસામાં પણ શહેરના મોટાભાગના વેપારી એસોસિએશનને બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ પણ બંધને પોતાનું સમર્થન આપ્યું હતું. હાલમાં ગુજરાતમાં કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે, જેમાં 80,000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો છે. ડીસામાં આજે ગૌશાળા અને પાંજરાપોળમાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે માટે જલારામ મંદિર પાસે તમામ ગૌપ્રેમીઓ રોડ પર બેસી ભજન કીર્તન કર્યા હતા, જે બાદ ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ રેલી યોજીને જીવદયા પ્રેમીઓ તેમજ વિવિધ સંગઠનના વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા. ડીસાના રીસાલા મંદિરથી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર તાત્કાલિક સહાય નહીં ચૂકવે તો હજુ પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે, તેમજ રાજ્યભરની ગૌશાળા પાંજરાપોળની ચાવીઓ સરકારને સોંપી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગાયો સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે. 27 તારીખે પ્રધાનમંત્રી અંબાજી આવે છે એવા સમાચાર છે, તો 27 તારીખે અમે પ્રધાનમંત્રીને સામે દેખાવો કરવા ગાયો લઈને અંબાજી પહોંચવાનો પ્રયાસ કરીશું, અને તેમ છતાં જો નિર્ણય નહીં આવે તો આ ગાયો સરકારી કચેરીઓમાં રહેશે, અને અમે લોકો આવતી ચૂંટણીઓમાં સરકારના વિરુદ્ધમાં ઘરે ઘરે જઈને ગૌદ્રોહી સરકારને ખુલ્લી પાડવાનું કામ કરીશું.